नमस्कार विद्यार्थी मित्रों, शैलेश जोशी ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 10 प्रकरण नंबर 13 पृष्ठफळ अने घनफळ, स्वाध्याय 13.2 प्रश्न नंबर 3। मित्रों, दाखलानी शुरुआत करिए ते पहेला आप सौने विनंती के विडियोने शेर अने लाइक चोक्कस करजो, अने जो हजु सुधी चेनलने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी अने बाजू में जे बेल आइकॉन देखाई रह्यू छे तेना पर पण क्लिक करजो। प्रश्न नंबर 3, रकम आ रीते छे। गुलाबजांबु में तेना कदना 30% जेटली खाननी चासणी छे। गुलाबजांबुनो आकार नळाकार अने बन्ने छेड़े अर्धगोलक लगाव्यो होय तेवो छे। कुल लंबाई 5 सेमी छे। नळाकारनो अने अर्धगोलकनो व्यास 2.8 सेमी छे। आवा 45 गुलाबजांबु छे तो कुल केटली खांडनी चासणी हशे ते आपणने शोधवानुं कह्युं छे। सौप्रथम मित्रो, आकृति ध्यानथी जुओ तो तेनी अंदर आपणने नळाकार आपेलो छे अने तेना बन्ने छेड़े अर्धगोलक आपेलो छे। सौ प्रथम व्यास उपरथी आपणे त्रिज्या मेळवी लईए। नळाकारनी अने बन्ने अर्धगोलकनी त्रिज्या बे पॉइंट आठ सेमी आपणने व्यास आपेलो छे, तेना उपरथी त्रिज्या आपणने मळशे 1.4 सेमी। त्यार पछी नळाकारनी ઊંચાઈની પણ આપણને જરૂર પડશે। નળાકારની ઊંચાઈ તો એ કઈ રીતે મળશે? કુલ આપણને જે લંબાઈ આપી છે, કુલ લંબાઈ એમાંથી આ બંને અર્ધગોળાની ત્રિજ્યા આપણે બાદ કરવી પડે, એટલે 2 ગુણ્યા અર્ધ ગોલકની ત્રિજ્યા। તો 5 સેમી ઓછા એમાંથી આપણે 2 ગુણ્યા 1.4 બાદ કરીએ, એટલે 5 ઓછા 2 ચોક 8 અને 2 એકા 2, 5 માંથી 2.8 બાદ કરીએ એટલે જવાબ આપણને મળશે 2.2 સેમી। હવે ખાંડની ચાસણીની વાત કરી છે એટલે આપણે ગુલાબજાંબુનું ઘનફળ મેળવવું પડે। તો ઘનફળ કેવી રીતે મળશે? નળાકારનું ઘનફળ વત્તા 2 અર્ધગોલકનું ઘનફળ। गुलाब जांबू घनफळ नळाकार नु घनफळ वत्ता 2 અર્ધગોલક नु घनफळ। हवे सूत्र मूकीए तो नळाकारना घनफळ माटे पाई आर स्क्वेर एच वत्ता 2 અર્ધગોલક छे, एटले 2 ગુણ્યા અર્ધગોલકના ઘનફળનું સૂત્ર 2/3 पाई आर नो घन। हवे સૂત્રમાંથી આપણે સામાન્ય કાઢીએ તો પાઈ આર નો વર્ગ અને અહીંયા પાઈ આરના ઘનમાંથી પાઈ આરનો વર્ગ આપણે કાઢી શકીએ। હવે કૌંસમાં વધશે એચ વત્તા, અહીંયા થઈ જશે 2 2 4,
चार तृतीयांश पाई निकली गयो छे, आरना घन माथी आरनो वर्ग सामान्य काढ्यो छे एटले वच्चे मात्र आर। हवे आ सूत्रमां आपणे किंमत मूकीए तो पाई नी किंमत 22/7 गुणिया आर आपणने मळेलो छे 1.4, तो एने आपणे 14/10 लखी शकीए। वर्ग छे एटले 2 वखत 14/10। त्यार पछी કૌંસમાં એચ આપણી પાસે આવેલો છે 2.2 વત્તા 4/3 ગુણ્યા આરની કિંમત અહીંયા આપણે 1.4 જ રહેવા દઈએ। હવે ધ્યાનથી જુઓ તો 7 × 2 = 14, બીજો 2/5 ભાગ ચાલે પરંતુ નીચે 5 વધશે એટલે આપણે ઉડાડતા નથી, તો હવે અહીંયા સાદુરૂપ આપીએ તો 22 × 44 અને 44/10 એટલે 4.4 ગુણ્યા આને આપણે 1.4 જ રહેવા દઈએ, 14/10 એટલે 1.4। હવે અહીંયા જુઓ તો 2.2 વત્તા 1.4 × 4 પહેલાં ગુણાકાર થશે તો ચોકે ચોકે 16 વધી 1, 4 × 4 = 5/3। 4.4 × 1.4 બંનેનો સરવાળો કરવો હોય તો લસા આવશે 3, એટલે આને 3 વડે ગુણીએ 2.2 ને તો 3 × 2 = 6, 3 × 2 = 6 એટલે એ આવશે 6.6 વત્તા 5.6/3। હવે 4.4 × 1.4 × આ બંનેનો સરવાળો કરીએ તો 6 ને 6 = 12 નો બગડો આવશે, વધી 1 × 6 = 12 એટલે આવશે 12.2/3। તો આ આપણને ગુલાબજાંબુનું ઘનફળ મળે છે। અહીંયા હમણાં કોઈ ગુણાકાર આપણે કરતા નથી, પરંતુ ગુલાબજાંબુનું ઘનફળ આપણને 4.4 × 1.4 × 12.2/3 ઘન સેમી। આ આપણને ગુલાબજાંબુનું ઘનફળ મળે છે। હવે આવું એક ગુલાબજાંબુ નથી, 45 ગુલાબજાંબુ છે, તો 45 ગુલાબજાંબુનું ઘનફળ મેળવીએ। 45 ગુલાબજાંબુનું ઘનફળ, એકનું જો આ હોય તો 45નું ઘનફળ મેળવવા માટે આપણે એને 45 વડે ગુણવા પડે, તો 45 × 4.4 = 1.4 / 12.2/3। તમે જોઈ શકો છો અહીંયા 15 × 3 = 45 વડે ભાગ ચાલશે, એટલે 45 ગુલાબજાંબુનું ઘનફળ આપણી પાસે આવ્યું 15 × 4.4 × 1.4 × 12.2 ઘન સેમી। આ આવ્યું 45 ગુલાબજાંબુનું ઘનફળ। હવે ગુલાબજાંબુમાં 30% ચાસણી છે એવું આપણને કહ્યું છે, તો આના આપણે 30% કરવા પડે એટલે ચાસણીનું ઘનફળ 30% કરવા હોય તો 30/100 કરવા પડે, 15 × 4.4 × 1.4 × 12.2 / આપણે એના
तीस टका करवाना छे एटले गुणिया तीस अने भागाकार में आवशे सौ। हवे छेद उड़ाड़िए तो मात्र आ मीनू मीनू कैंसल थशे, बाकी पंदर गुणिया चार पॉइंट चार गुणिया एक पॉइंट चार गुणिया बार पॉइंट बे अने गुणिया त्रण आ गुणाकार करिए अने एमाथी दस वडे भागाकार करिए एटले जवाब आपणने मळशे त्रण सौ आड़तरीस पॉइंट एक सौ चौर्यासी घन सेमी। तो आटली चासणी आपणने गुलाबजांबूमां मळशे 338.184, एने नजीकना पूर्णાંકમાં લખીએ તો 338 ઘન સેમી આશરે આપણને જવાબ મળશે ગુલાબજાંબુમાં 338 ઘન સેમી ચાસણી સમાય છે તેવું આપણે કહી શકીએ। દાખલો ફરીથી જોઈ લેજો। નળાકારની બંને બાજુ અર્ધગોલક છે, આપણને ચાસણીનું માપ મેળવવાનું કીધું છે, 45 ગુલાબજાંબુ છે। પહેલાં આપણે ગુલાબજાંબુનું ઘનફળ મેળવવું પડે, નળાકારનું ઘનફળ વત્તા બે અર્ધગોલકનું ઘનફળ એટલે એક ગુલાબજાંબુનું ઘનફળ મળે। આવા 45 ગુલાબજાંબુ છે એટલે 45 વડે ગુણવા પડે, તો 45 ગુલાબજાંબુનું ઘનફળ 15 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 ઘન સેમી મળે। ગુલાબજાંબુમાં 30% ચાસણી છે તો આના 30% મેળવવા માટે ગુણ્યા 30/100 કરવા પડે। સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે 338.184 ઘન સેમી। તેને આપણે નજીકના પૂર્ણાંકમાં લખીએ તો 338 ઘન સેમી જવાબ આપણને મળશે। તો ગુલાબજાંબુમાં આટલી ચાસણી સમાય છે એવું આપણે કહી શકીએ। આગળનો દાખલો બીજા વિડીયોમાં જોશું, ત્યાં સુધી આ દાખલાનો અભ્યાસ કરજો અને વિડીયોને આપ શેર અને લાઈક કરતા જશો। બીજો દાખલા નંબર 4 બીજા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો। અસ્તુ, જય હિન્દ।